હલો નીટ અને જે ડબલ ઈ એમાં યુનિટ 6 પહેલી મેથડ છે એનું ગુરુત્વાકર્ષણ બળ. હા, ગુરુત્વાકર્ષણ બળને લગતી જે નોંધ આપણે કરી એના આધારિત આપણે લીથામાં 21મા ક્રમનો MCQ. રકમ આપેલી છે સ્મોલ એમ દળ અને સ્મોલ આર ત્રિજ્યાવાળા 3 ગોળાઓ એકબીજાને અટકીએ તે રીતના ગોઠવેલા છે. તો કોઈ એક ગોળા પર બીજા ગોળા વડે લાગતું ગુરુત્વાકર્ષી બળ ખાલી જગ્યા થાય. જો જે પ્રમાણે કીધું છે એ પ્રમાણે કરી નાખો. શું કરવાનું કીધું છે? એમ દળ અને સ્મોલ આર ત્રિજ્યાવાળા 3 ગોળાઓ એકબીજાને અટકીએ તે રીતના મૂકવાના, એટલે આમ ન મૂકાય. તો 3 એકબીજા નથી અડકતા. આ વચ્ચેનો ગોળો બેયને અડકે તો પહેલો ગોળો ત્રીજા નથી અડકતો. તો 3 ગોળા એકબીજાને અડકવા જોઈએ. ત્રીજો ગોળો કઈ રીતના મૂકવો પડે? અહીંયા અહીંથી કાઢી નાખો આ રીતના. બરાબર, 3 ગોળા એકબીજાને અડકે એ રીતના મૂકો. તો જો અહીં દોરી નાખો આ પહેલો ગોળો, આ બીજો ગોળો, અને આ ત્રીજો ગોળો એકબીજાને સ્પર્શે એ રીતના રાખવાનો. એના કેન્દ્રો જોડી દેવો ને, આમ જરૂર નથી આ તમે જોડી દીધા. એ સમબાજુ ત્રિકોણ બનાવશે. આ પહેલો ગોળો છે, દળ કેટલું હાલો અહીં નામ આપી દો એક. આ બીજો ગોળો અને આ ત્રીજો ગોળો, આ દળ બધાના કેટલા છે? તો કે સ્મોલ એમ જેટલા. ત્રિજ્યા કેટલી છે? તો અહીંથી અહીંયા સુધી સ્મોલ આર, આઈ સ્મોલ આર, સ્મોલ આર, સ્મોલ આર થઈ ગયો સંબાજો ત્રિકોણ. બધી બાજુનામાં ફરખા. તો તમારે કરવાનું શું છે? અહીંયા મને આર નડશે એટલે અહીંયા બે જગ્યા આર કાઢી નાખું. ગમે એક ગોળા ઉપર બાકીના ગોળા વડે લાગતું ગુરુત્વાકર્ષી બળ મેળવો. અને ગુરુત્વાકર્ષી બળ એટલે આકર્ષી પ્રકારનું બળ હોય. તો ગમે એક ગોળા ઉપર મેળવું તો પહેલા ગોળા ઉપર લાગતું બળ મેળવું છું. પહેલા ગોળા ઉપર કોના વડે લાગશે? એક બીજા ગોળા વડે પહેલા ગોળા ઉપર લાગશે. પણ કયું હોય બળ? આ માની લઉં કે આ પહેલો કણ, આ બીજો કણ છે. આ રીતના જ પહેલો કણ ને બીજો કણ. તો પહેલા કણ ઉપર લાગતું બળ બીજા વડે આમ લાગે કે નહીં? બે એકબીજા ઉપર આકર્ષિત પ્રકારનું બળ લગાડે. પહેલા ઉપર આમ લાગશે ને બીજા ઉપર આમ લાગશે. પણ મારે આ બળની જરૂર નથી. મારે તો ગમે એક ગોળા ઉપર લાગતું બળ જોઈએ છે. એટલે મેં પહેલો ગોળો પસંદ કર્યો છે એના ઉપર લાગતું બળ એટલે આમ લાગે. દર્શાવી દઉં, બીજા ગોળા વડે પહેલા ગોળા ઉપર લાગતું બળ એફ પહેલા ઉપર લાગેશ, બીજા વડે લાગેશ એટલે F12 આમ લાગશે. હજી પહેલા ઉપર ત્રીજા વડે બળ લાગશે આકર્ષિત પ્રકારનું આમ લાગશે. શેનાથી દર્શાવી દઉં? પહેલા ઉપર લાગેશ અને ત્રીજા વડે લાગેશ એટલે F13. કોઈ પણ એક ગોળા ઉપર લાગતું બળ જોઈશ તો મેં પહેલા ગોળા ઉપર લાગતું બળ તો બે બળ લાગેશ. તો પહેલા ગોળા ઉપર લાગતું બળ જોઈએ તો બેયનો શું કરવો પડે? સરવાળો. તો કયો સરવાળો કરવો જોઈએ? સદિશ, એક રેખા ઉપર નથી. બરાબર છે. તો પ્રથમ ગોળા ઉપર લાગતું બળ હું સદિશ એફ વડે એને દર્શાવી દઉં. સદિશ સરવાળો એક F12 અને F13. અહીંથી 3 રીત તમારી પાસે છે, વારંવાર આવી છે. કાને ઘટકોના સ્વરૂપમાં મૂકો, આને ઘટકોના સ્વરૂપમાં મૂકો અને સાદુરૂપ આપો, અથવા આનું મૂલ્ય ગુણ્યા એકમ સદિશ, આનું મૂલ્ય ગુણ્યા એકમ સદિશ ને સાદુરૂપ, એ બીજી રીત. ત્રીજી રીત કઈ હતી? સીધું સૂત્ર ટૂંકમાં. બરાબર, આવું સૂત્ર હતું કે સદિશ આર બરાબર સદિશ એ પ્લસ સદિશ બી હોય તો આને મૂલ્યમાં લખો હોય તો વર્ગમૂળમાં શું આવતું હતું? A² + B² + 2AB cos θ. આ ત્રીજી રીત હતી. નીચે વિકલ્પ મૂલ્યમાં જાય પાસે. અને બેય સદિશ વચ્ચેના ખૂણાની જરૂર પડે તો બેય સદિશ વચ્ચેનો ખૂણો આમાં 60નો આપ્યો છે. આ બેય બળ વચ્ચેનો ખૂણો 60નો છે. તો સીધું ત્રીજા નંબરની રીત ઉપર આવશે ઘટકો કરવા કરતાં. શું આવશે? વર્ગમૂળમાં F12 એનો સ્ક્વેર, F13 એનો સ્ક્વેર, 2AB AB એટલે F12, F13 અને cos 60. હાલો આનું સાદુરૂપ જી મળશે આપણો જવાબ.
M1 અને M2 વચ્ચે લાગતું બળ અદિશ બળ છે. M1 અને M2 વચ્ચે લાગતું બળ કેટલું આવશે? જી M1 M2 છેદમાં 2R એનો સ્ક્વેર, એટલે 4R સ્ક્વેર થાય, અને એનો પાછો શું થઈ જાય? એનો સ્ક્વેર પ્લસ 1 અને 3 કેટલું આવશે? જી M1 M3 બે વચ્ચેનો તો 2R એનો સ્ક્વેર, એટલે 4R સ્ક્વેર એનો વર્ગ પ્લસ F12 અહીં લખ્યું જ છે, જી M અને 4R સ્ક્વેર, પછી F13 અહીં લખ્યું જ છે, જી M 4R સ્ક્વેર, અને હજી અહીંયા cos 60 એટલે કેટલું આવશે? 1/2. સામાન્ય કાઢી જ લ્યો, કેટલું સામાન્ય નીકળશે? અહીંયા વર્ગ છે, અહીંયા વર્ગ છે ને અહીંયા વર્ગ છે, જોઈ લેજો. એમ જ છે ને અહીંયા, આ તો 1/2 એટલે અહીંયા વર્ગ જ છે. એ સામાન્ય લઈ લો તો જી M² 4R² આખાનો વર્ગ, આટલું સામાન્ય લીધું તો વધ્યું કેટલું? અહીંયા 1, પછી અહીંયા 1 અને અહીંયા 1, આ બબે તો વહી જાય ને બરાબર, બધી જગ્યાએ ટૂંકમાં 1. વર્ગમૂળ કાઢવા 3 વધશે એટલે વર્ગમૂળમાં 3, પછી આનું વર્ગમૂળ કાઢીશ તો આ વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય તો કેટલું વહી દો? અહીંયા જી M² છેદમાં 4R² આ આપણો આન્સર આવશે. એડિયા 21મું MCQ અહીંયા પૂરું.